नमस्कार, આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ, હું છું આપની સાથે નિધિ। વડાલી થી સમાચાર સામે આવી રહ્યા છે। વડાલી તાલુકાના વડગામડા ગામની ઘટના સામે આવી છે। સાબરકાંઠામાં ખેતરમાં ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે, ત્યારે ખેડૂત આવતા ચોરો ફરાર થઈ ગયા છે। રાત્રિના સમયે ચોરીનો અંજામ આપવા પહોંચેલ ચોરની ટોળકી ચોરી કરવા નિષ્ફળ બની છે, ત્યારે મોડી રાત્રે બોરમાં રહેલ પાણીની પાઇપ સાથેનું લાઇટ કેબલ સહિત પાઇપ ચોરી કરતી ટોળકી વડાલીમાં સક્રિય થયાના સંકેત સામે આવી રહ્યા છે। ત્યારે અમારા આના વિશે વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા ચિરાગ મેઘા। તો જી ચિરાગ, શું છે માહિતી? જી ચોક્કસથી વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની અંદર જે મોટરની અંદર કુવાની અંદર જે મોટર હોય છે અને મોટરની સાથેના જે કેબલ હોય છે તે કેબલની ચોરી કરતી ટોળકી સક્રિય થઈ હોય તે સંકેત સામે આવ્યા છે। વડાલી તાલુકાના વડગમડા ગામની ઘટના છે કે રાત્રિના અડધી રાત્રે રાત્રિના 2 વાગ્યાની આસપાસ ખેતરની અંદર કુવો હતો, કુવાનીમાંથી મોટર અને કેબલ ચોર ચોરથી ગેંગને ક્યાંક ચોરી કરવાના ઈરાદે ત્યાં પહોંચી હતી। જોકે સમય સૂચિત અનુસાર ખેતર માલિક સમયસર કુવા ઉપર પહોંચી જતા તેને જે ચોરચોરથી ચોરી કરવામાં નિષ્ફળ નીવડી છે અને ચોરચોરથી ત્યાંથી પલાયન થઈ હતી। ખેતર માલિકે તાત્કાલિક ચોરાને વડાલી પોલીસ મથકે ફોન કર્યો હતો અને વડાલી પોલીસ ઘટના સ્થળે પહોંચી પલાયન ચોરચોરથીને ઝડપી લેવા છકડો ગતિમાન થયા છે। જી જી, તો તંત્ર શું કહી રહ્યું છે આ વિશે? કારણ કે ફરીથી ચોરો સક્રિય થયા છે તમે એવું કહી રહ્યા છો, તો આગળ પણ આ લોકોએ ચોરી કરી હશે ત્યારે તંત્ર એ વખતે નથી પકડ્યા પોલીસે, ત્યારે હવે કઈ રીતની કાર્યવાહી રહેશે તેમની? જી ચોક્કસથી, આ જે કેબલ ચોરીની ચોર ચોરી છે તે અવાર નવાર કિસ્સા સામે આવતા હોય છે। કુવામાં રહેલી મોટર હોય કે પછી લાઇટના કેબલો હોય, તે કેબલોની ચોરી અવારનવાર થતી હોય છે અને ખેડૂતો ભારે ત્રાહીમાં પુકારી ચૂક્યા છે। જોકે સ્થાનિક તંત્ર અને પોલીસ સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે કે આ જે મોટરની કેબલ મોટર તેમજ કેબલોની ચોરી કરનાર ચોરચોરીને ઝડપીથી જેલ હવાલે કરવામાં આવે, જેથી કરીને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આરામની નીંદર રાત્રે સુવા મળે। પરંતુ હાલ તો આ ચોરચોરથી જયારે સક્રિય થયાના સંકેત ખેડૂતોને મળી રહ્યા છે, જેને લઈ ખેડૂતોની નીંદ હરામ થઈ છે અને પોલીસ ક્યાંક ને ક્યાંક આ ચોરોને પકડવા માટે ટીમો બનાવવાની તજવીજ હાથ ધરી છે। જી જી, તો અત્યાર સુધી કેટલા આવા બનાવો સામે આવ્યા છે? સાબરકાંઠા જિલ્લામાં અવારનવાર આ કિસ્સા સામે આવતા હોય છે। હવે પહેલા ઈડર તાલુકાની અંદર પણ આ કેબલ ચોરીના બનાવો જે સામે આવ્યા હતા, ત્યારબાદ વડાલી તાલુકામાં પણ કેબલ ચોરીના બનાવો સામે આવતા, ફરી એકવાર ચોમાસાની સિઝનની અંદર અડધી રાત્રે વરસાદી માહોલનો લાભ લઈ આ ચોર ચોરથી ક્યાંક ને ક્યાંક સક્રિય થઈ હોય તે સંકેત સામે આવી રહ્યા છે। જોકે પોલીસે ક્યાંક ને ક્યાંક તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પલાયન ચોરચોરીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। જોકે હજુ સુધી કોઈપણ આરોપી પોલીસની ગિરફ્તમાં આવ્યો નથી, કોઈ સમાચાર સામે આવ્યા નથી। જી જી ચિરાગ, ધન્યવાદ આપનો સમગ્ર માહિતી માટે। તો જેમ ચિરાગે જણાવ્યું તેમ વડાલી તાલુકાના વડગામડા ગામની ઘટના સામે આવી છે। સાબરકાંઠામાં ખેતરોમાં ચોરી કરતી ગેંગ સક્રિય થઈ છે, ખેડૂત આવતા ચોરો ફરાર થઈ ગયા હતા, ત્યારે રાત્રિના સમયે ચોરીનો અંજામ આપવા પહોંચેલ ચોર ટોળકી ચોરી કરવા નિષ્ફળ થઈ છે। મોડી રાત્રે બોરમાં રહેલ પાણીની પાઇપ સાથેનું લાઇટ કેબલ સહિત પાઇપ ચોરી કરતી ટોળકી વડાલીમાં સક્રિય થયાના સંકેતો મળી રહ્યા છે, ત્યારે ખેતર માલિક સમયસર કુવા પર પહોંચી જતા ચોરો ચોરી કર્યા વિના જ ખાલી હાથે ભાગી ગયા હતા, ત્યારે કુવાની મોટર તેમજ લાઇટના કેબલ ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાના સંકેત સામે આવતા ખેડૂતોમાં પણ ભારે ચિંતા પ્રસરી છે, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે।